છો ને ઘર બાંધો છો ને તો દુઃખ પણ આવશે, દુઃખને સહન કરવાની તૈયારીઓ રાખજો. ત્યાર પછી પેલા બે કોડિયા, તમારી ભાષામાં જેને છીપટિયા કહો છો તમે, આ છીપટિયા શું છે? તો કહે છે એક બાજુનું કોડિયું એ દીકરાના બાપનું કોડિયું છે, એક બાજુનું કોડિયું એ દીકરીના બાપનો પક્ષ છે. એટલે કન્યાની મા એમ કહે છે આ બે પક્ષની વચમાં રહી અને તમારે આ બે પક્ષને સંભાળવાના છે. ત્યારે વરાજો એને કાપ એને તોડી એક કરી અને એમ કહે છે કે હે મા, હું આ બેયને એક અલગ નહીં, આ બેયને ભેગા કરી અને હું બધાની સાથે રહેવાવાળો બનીશ, અમે બધા સાથે રહેશું. એટલા માટે અહીંયા સંપૂર્ણને તોડવામાં આવ્યું છે. ત્યારબાદ વરરાજાને પ્રણામવા માટે અહીંયા મંડપમાં બેસાડે, કન્યાદાનની વિધિ સંપન્ન થઈ જાય, યથાશક્તિ મુજબ સોનાનું દાન, ચાંદીનું દાન, ભૂમિનું દાન, ગાયોનું દાન, જે યથાશક્તિ દાન દેવાતું હોય તે દાન દેવાય, કન્યાનું દાન દેવાઈ જાય. અને છેલ્લે કન્યાદાનની વિધિ સંપન્ન થાય, હસ્તમેળાપ થઈ જાય, પછી ચાર ફેરા ફરવામાં આવે છે. ત્રણ ફેરામાં વરરાજો આગળ અને ચોથા ફેરે કન્યા આગળ. શા માટે? અહીંયા હું દીકરીઓને સમર્પણની મૂર્તિ કહું છું સાહેબ, વ્યાસપીઠથી ત્યાગ અને સમર્પણની જો કોઈ મૂર્તિ હોય તો એ દીકરી છે, કન્યા છે. શા માટે એ સાંભળો. ચાર ફેરા તો કઈ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મનો ફેરો આવે એટલે કન્યા એમ કહે છે કે પતિદેવ તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. અર્થનો ફેરો આવે વ્યવહારનો, વ્યવસાયનો, તો તમે વ્યવસાયમાં પણ આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. કામની વાત આવી તો તમારા પરિવારની વૃદ્ધિ કરવી, તમારા વંશને આગળ વધારવો એ મારી નૈતિક ફરજ છે, એમાં પણ તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. પણ જ્યારે છેલ્લે મોક્ષનો ફેરાની વાત આવે, મરવાની વાત આવે, તો ભારત વર્ષની એકમાત્ર દીકરી એમ કહે છે પતિદેવ ધર્મ, અર્થ અને કામ એમાં તમે ત્રણેયમાં આગળ ચાલ્યા મને વાંધો નથી, પણ મરવાનો વારો આવે તો તમારા નામની ચુંદડી ઓઢીને પહેલાં હું જઈશ, મૃત્યુમાં આગળ હું થઈશ. એટલે કન્યા દીકરી એ સમર્પણ અને ત્યાગની મૂર્તિ છે, ત્યાગની મૂર્તિ છે દીકરી. ત્યારબાદ સપ્તપદી થાય, કંસાર પીરસાય. મારે આપણે એક આ બાજુ પેલો રિવાજ છે કે જ્યારે જાનપ્રણમાં જાય ત્યારે જાનપક્ષના પાંચ બહેનો મૂર્તિઓ માંડવે જાય ત્યારે પેલા પાંચ બહેનો કન્યા પક્ષમાં જાય, આવો રિવાજ છે અહીંયા આ બાજુ નથી ને? પેલા અંગૂઠા ધોવડાવવાના પગના નથી ને? બસ ખૂબ સારું છે, નથી તો ઘણી, કારણ આમ તો બાર ગાવે બોલી બદલે અને રિવાજો પણ બદલતા જતા હોય, પણ અહીંયા નથી એટલે ખૂબ સારું છે, મને ગમ્યું છે. ઘણી જગ્યાએ મેં જોયું છે, જ્યારે હું લગ્નની વિધિ કરાવવા જાઉં ને તો ઘણી જગ્યાએ મેં જોયું છે કે જાનપક્ષના પાંચ બહેનો આવે અને કન્યા પક્ષના પાંચ બહેનો એના પગના અંગૂઠા ધોવે, પણ એ તો કદાચ એની જ્ઞાતિ પ્રમાણેના રિવાજો હશે, પ્રદેશ પ્રમાણેના રિવાજો હશે. સપ્તપદી થાય એ સપ્તપદીમાં આપણે કોઈ દિવસ બ્રાહ્મણ પાસે સપ્તપદી સાંભળવાનો આગ્રહ રાખ્યો જ નથી હોતો. એનું કારણ મૂળ એ હોય છે કે આપણે વરઘોડો ચડાવીએ અને નાચવામાં કૂદવામાં જરાય ઊંચા આવીએ નહીં, અને પછી માંડવે આવીને વરા અણવર પેલો વેલો ગોર બાપાને પકડે, હે દાદા કેટલા વાગ્યાનું મુહૂર્ત છે. એટલે એમાંય જો મારી જેવા ગોરબાપા ભટકાય તો હું એમ પૂછું કેટલા વાગે જવું છે, અમારે 1:30 વાગ્યાની બસ આવી જાય, તમે 1 વાગે છૂટા થઈ જાઓ, હું કામ ઉપાધિ કરો છું? તારે જ એટલી બધી ઉતાવળ છે તો પછી મારે ક્યાંય કામ નથી. પણ આપ સૌને મારી પ્રાર્થના છે કે જ્યારે દીકરા કે દીકરીના લગ્ન થતા હોય ત્યારે બ્રાહ્મણને આ વિધિવિધાન કરવા માટે પૂર્ણ સમય આપજો. 1/2 કલાક ઓછું નાચશો ને તો એમાં તમારું કંઈ નહીં લીધું આવી જાય, તમને કોઈ જાતનું અહિત નહીં થાય. પણ આ વિધિ જો સંપન્ન નહીં થવા દો ને તો કદાચ આ બંનેનું ભવિષ્ય બગડી શકે છે. માટે બેયને લગ્નની વિધિ સંપન્ન થવા દેજો, બ્રાહ્મણોને સમય આપજો. સપ્તપદીના 7 પ્રતિજ્ઞાઓ નથી કોઈ દી વરરાજાએ સાંભળી, નથી કોઈ દી કન્યાએ સાંભળી, અને આ બેયે જો સાંભળી હોત અને પોતાની અંદર ઉતારી હોત ને તો હું અહીંયા વ્યાસપીઠની ગરિમા સાથે કહું કે એની જિંદગીમાં ક્યારેય એ લોકો જુદા ન થયા હોય.
ક્યારે એ લોકો જગીડા ન હોય, કારણ સપ્તપદીને જો સાંભળી હોય અને જીવનમાં ઉતારી હોય તો. ત્યારબાદ કંસાર પીરસવામાં આવે. આ બાજુ કંસાર પીરસે, કંસાર ખાવાનો રિવાજ છે આ બાજુ? વરકન્યાને બેને કંસાર ખાવાનો મંડપમાં ફરજિયાત? તો સારું, નહીં તો મોટા હોદી ચમચું લઈ જાય અને ફોટા પડાવી લઈને પછી બેનું ગાય જમો જમો, અરે કંસાર કેવો મીઠો લાગે, ખાવા તો દે નહીં, પછી ઊંઘવાથી ખબર પડે કેટલો મીઠો છે. ઘણા બધા આપણા હિન્દુ ધર્મમાં, હિન્દુ શાસ્ત્રમાં, આપણી સંસ્કૃતિમાં કેટલા કુરિવાજો. અમે કંસાર ખવડાવવાનું કહીને એટલે તરત બેનો ના પાડે, નહીં હો ખવાય નહીં. હવે જો ખવાતો નથી તો ત્રાસ ભરીને બનાવ્યો શું કામ, શા માટે બનાવ્યો? તો આપ સૌને મારી પ્રાર્થના છે, કુરિવાજોથી ઘણા દૂર જવાની હવે જરૂર છે. કંસાર પીરસાઈ જાય ત્યારબાદ દીકરીને વિદાયનો સમય થાય. અને દીકરી વિદાયનો સમય એટલે આ દુનિયાનો સૌથી ગહન સમય સાહેબ, જો કોઈના માટે હોય તો એ દીકરીના બાપ માટે છે. આ તો આજે એક પ્રસંગ છે એટલે કદાચ માં રૂકમણીના પાત્રમાં શ્રદ્ધાબેનને બેસાડી એટલે કદાચ હજી આજે આ આનંદનો પ્રસંગ છે એટલે કદાચ અમુભાઈને ને બેનને અનુભૂતિ નહીં થાય. પણ એને પૂછો જ્યારે સાસરે ગઈ ત્યારે કેટલી અનુભૂતિ થઈ હોય. દીકરી જ્યારે સાસરે જાય ને ત્યારે સૌથી વધારે દુઃખ કોઈને આપતું હોય તો એ દીકરીના બાપને, કારણ બાપના હૈયાનો જો કોઈ હાર હોય તો આ જગત ઉપર એની દીકરીઓ છે સાહેબ. જે બાપને જ્યારે જ્યારે બાપ કન્યાદાન કરવા બેસે ને ત્યારે કન્યાદાનના પ્રારંભમાંથી એ દીકરીનો બાપ રડતો હોય છે. મેં તો કેટલાય આવા દાખલાઓ જોયા છે મારી જિંદગીમાં, મેં ત્યાં સુધીના દાખલાઓ જોયા છે કે કંધોતર જેવો દીકરો મરણ પથારીએ પડ્યો હોય છતાં કદાચ એ દીકરાનો બાપ કઠણ બની શકે, એની આંખમાં અશ્રુ ન આવે. પણ જ્યારે 22 વર્ષની કે 25 વર્ષની દીકરી એના સાસરે જતી હોય ને ત્યારે આ ભારત વર્ષનો એક પણ બાપ એવો નહીં હોય કે જેની આંખમાંથી અશ્રુની ધારા નહીં વહેતી હોય. કારણ આજે દીકરીનો બાપ વૃદ્ધ થવા ગયો, આંખમાંથી અશ્રુની ધારાઓ વહેતી હોય. આજે એક ઘર છોડી બીજા ઘરે જવાનું, આ તો હવે આપણે સમય આવી ગયો એટલે લાજ નીકળી ગઈ. નકો પહેલાના સમયમાં ઘણા માતાઓને ખબર હશે લાજ કાઢવાની અને ખાલી લાજ નહીં કાઢવાની, બે હાથથી લાજ પકડી અને આખી ચોરીની વિધિ પૂરી થાય ત્યાં સુધી બેસવાની, લાજ પકડીને બેસવાનો રિવાજ હતો. શા માટે? બે હાથથી લાજ પકડી હોય અને ભગવાન ગણપતિ પાસે પ્રાર્થના કરતી હોય કે હે ભગવાન ગણપતિ, એક હાથની મુઠ્ઠીમાં મારા બાપની આબરૂ છે અને બીજી હાથની મુઠ્ઠીમાં મારા સસરાના પક્ષની આબરૂ છે, આ બેમાંથી એકેયના પક્ષની આબરૂ મારા હાથમાંથી છૂટી ન જાય ને એવી બુદ્ધિ અને એવો વિચાર દેજો, ભગવાનને પગે લાગે છે દીકરી, બેમાંથી એક પણ લાજ મારાથી છૂટી ન જાય. ત્યાર પછી દીકરી જ્યારે વિદાય થતી હોય એટલે ઉમરાની અંદર આવે ને, આવતાની સાથે જ કન્યા પક્ષના બેનો ત્રાસની અંદર એક કંકુ ઘોળીને લાવ્યા હોય, દીકરી 10 સાંગળના થાપા આપે છે અને હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું છું ને એનું બીજું અહીંયા તમને સાહેબ પરિણામ આપ્યું. દીકરી 10 આંગળાના થાપા દઈને જાય છે, આપણે થાપા લેતા નથી, દીકરી દઈને જાય છે. શું કહેતી જાય છે કે બાપુજી નાની એવી જગ્યા લઈએ, નાનું એવું મકાન લઈએ ને તો દસ્તાવેજ થાય, એટલે દસ્તાવેજની અંદર મકાન વેચનારો અને મકાનનો લેનારો આ બે પોતાના એક એક અંગૂઠાનું નિશાન આપે છે. અને આ સમયે જ્યારે એક એક અંગૂઠાનું નિશાન દેવાય છે ને ત્યારે હું મારા 10 આંગળાના નિશાન દઈને જાઉં છું કે તમારી ફળિયાની ધૂળમાં પણ આજ પછી મારો હક નથી કોઈ અહીંયા. મારી તમામ સંપદાઓ, મારા બાપની તમામ જાયદાદને હું મારા ભાઈના હવાલે કરી, મારા બાપની સંપદાને એના હવાલે કરી અને હું આ જગ્યાને, આ મારા બાપના ઘરને છોડીને જઈ રહી છું. દીકરી વિદાયનો પ્રસંગ ખૂબ ગહન હોય છે સાહેબ. ઉરડામાંથી નીકળીને દીકરી બરાબર મંડપમાં આવે, આ મંડપના 4 સ્તંભને વધાવી લે. જ્યારે 4 સ્તંભને વધાવીને દીકરી મંડપના દાદરા ઉતરે ને એટલે પરિવાર એને મળવા માટે ઉભો હોય અને સૌથી પહેલો વ્યક્તિ એનો બાપ હોય, દીકરીનો બાપ હોય સૌથી પહેલો. જ્યારે દીકરીના બાપને મળે
ત્યારે કાનમાં કહેતી હોય છે, બાપુજી તમે મારી ઘરે આવજો. વિચાર કરો, નથી હજી બાપનું આંગણું છોડ્યું, નથી સસરાના પક્ષના માટલાનું પાણી પીધું, ત્યાર પેલા દીકરીએ પોતાના બાપના કાનમાં કહી દીધું કે બાપુજી હવે તમે મારી ઘરે આવજો. એને સ્વીકાર લીધું, આજ મારો સંબંધ અહીંયા પૂરો થયો, એટલા માટે હું ત્યાગ અને સમર્પણની મૂર્તિ કહું છું સાહેબને. જેને જેને દીકરીઓના દાન આપ્યા છે ને, પૂછો તો ખબર પડે કે દીકરી વિદાયનો શું પ્રસંગ છે. અને સૌથી મોટામાં મોટું દાન એટલે કન્યાદાન. આ દુનિયામાં તમે કદાચ કોઈ ધર્મશાળા બંધાતી હોય, કોઈ મંદિર બંધાતું હોય, કોઈ સ્કૂલ બંધાતી હોય, ત્યાં તમે 5 રૂપિયા કે 25 રૂપિયાનું દાન આપો ને, તો 5 રૂપિયા અને 25 રૂપિયાના દાનના નામની તમે તકતી લગાડી શકો કે ફલાણા ભાઈએ અહીંયા આટલું દાન આપ્યું. પણ 25 વર્ષની ઉછેરેલી દીકરીને કોઈકના હાથમાં આપી દેવાનું અને છતાં પણ તમે કોઈ જગ્યાએ જાહેરાત ન કરાવી શકો કે મારી દીકરીનું મેં દાન આપ્યું છે. સૌથી મોટામાં મોટું દાન દીકરીનું દાન, કન્યાદાન. અને દાન આપીને પણ દીકરીનો બાપ ચૂપ રહેતો હોય છે સાહેબ, એના વેવાઈની પાસે હાથ જોડતો હોય છે. મારી દીકરીને સાચવજો, તમે ખૂબ એને અહીંયા લાડ લડાવ્યા છે, ખૂબ લાડ લડાવ્યા છે. એના ભાઈને મળે, એની માને મળે, એના કુટુંબ કબીલાને મળે. જ્યારે દીકરી વિદાય થતી હોય ને, ત્યારે જાન પક્ષના ગામડાના અભણબેનો ગીતો ગાતા હોય છે. શું એ પ્રસંગ હશે, એક વેળા હશે સાહેબ. અને એ સમયે દીકરી જ્યારે વિદાય થતી હોય ત્યારે ગામડાના અભણબેનો ગીત ગાય. પરણ્યા એટલા પ્યારા લાડી ચાલો યાપણે ઘે
चालो अपने घे कारण जरा के भाई हैरान करे ने एटले बा ने बापूजी ने फरियाद करती होय, पण जरे भाई ने कोई पण वस्तु नी जरूर होय ने ત્યારે બા ને બાપુજી ન લઈ દે ને તો સૌથી વધારે જો આગ્રહ રાખતી હોય ને તો એ ભાઈની બહેન હોય છે, બાપુજી એને લઈ દો ને, ભાઈ અને બહેનનો અમર પ્રેમ છે સમગ્ર દુનિયાનો, અદ્ભુત આ રચના અદ્ભુત પ્રેમ છે. દીકરી વિદાય ખૂબ ગહન હોય છે, દીકરીનો બાપ ઘરડો બની જાય, દીકરીનો બાપ એને કોઈ દિવસ વિદાય કરવા જતો નથી ગામના પાદર સુધી, હો આંગણામાંથી દીકરીનો બાપ પાછો વળી જાય છે, કદાચ ઈ સહન ન કરી શકે ને તો ઘરના ખૂણામાં બેઠો બેઠો એકલો રડતો હોય છે. શું કામે? ગમે તેટલો થાકીને બાપ આવે ને, પણ આવીને ઓસરીના કોરે બેસે અને દીકરી પાણીનો એક પ્યાલો ભરીને લઈને આવે અને બાપને પાણીનો પ્યાલો આપે અને બાપના ખભા ઉપર મસ્તક રાખી અને બાપને ખાલી એક ગળે વળગે ને, એટલે દીકરીના બાપનો બધો જ થાક ઉતરી જાય સાહેબ. બાપ માંદો પડ્યો હોય ને પથારીમાં પડ્યો હોય પણ માથા પાસે આવીને પથારીમાં બેસી જાય અને માથા પર હાથ મૂકે ને તો બાપને એ દીકરીનો હાથ ન લાગે, એ દીકરીના હાથની અંદર એના માનો હાથ લાગે સાહેબ. કારણ માનું પાત્ર જે ભજવી શકે એ દીકરી છે આ દુનિયાની. બાપની માં ગુજરી ગઈ હોય ને છતાં પણ એ બાપને એની માની કોઈ દિવસ ઉણપ ન આવવા દે એવું જો દુનિયાનું કોઈ પાત્ર હોય તો દીકરી છે. જેટલું ધ્યાન બાળકોને એની માં રાખે ને એટલું ધ્યાન દીકરી એના બાપનું રાખે છે. તમે દવા લીધી, તમે આ ન ખાશો, તમે આ ખાશો, એક એક વાતનું ધ્યાન રાખનાર જો કોઈ પાત્ર હોય બાપના માટે, માં કરતા સવાયું પાત્ર કહું તો સાહેબ દીકરી હોય છે. એટલે મારો કવિ લખે છે, દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, દીકરી દીકરીનો બાપ દીકરીને દીકરી ઓછી કહેશે. શું કહેશે? બેન પાણી ભરી દે ને બાપા, બેન અહીંયા આવતો આખો દિવસ દીકરીને બેન બેન કહેતો હોય છે સાહેબ. એના મોઢાનો થાક ઉતરી જાય સાહેબ, આખો દિવસ એ દીકરી દીકરીને નહીં બેન બેન કહેતો હોય છે. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બાળ, રમતા થાકે ભૂખ લાગે તો ખીર રાંધું તૈયાર, દીકરી તારા રૂપમાં લાગે માડી નો યણ સાર, દીકરી લક્ષ્મીનો
દીકરીનો બાપ દીકરી નાની હોય અને દીકરીનો બાપ જ્યારે સવારમાં ઉઠીને કામે વયો જાય અને સાંજે આવવામાં મોડું થાય અને દીકરી સુઈ જાય ને તો દીકરીનો બાપ આવીને શું કહે પહેલા વહેલા એની પત્નીને પૂછે સાંભળ્યું બેન સુઈ ગઈ નામ લઈને નહીં બોલાવે બેન સુઈ ગઈ અને પત્ની હા પાડે ને તો ટિફિન મૂકી અને દીકરીનો બાપ સીધો ઓરડામાં જશે ઘોડિયામાં સૂતી હશે ને તો ન્યાય એના કપાળમાં ચુંબન કરી આવશે કદાચ એ પથારીમાં સૂતી હશે તો ન્યાય એના ગાલે ચુંબન કરી આવશે કારણ દીકરાને બાપને જો કોઈ અંતરમાં વાલું હોય તો એ દીકરી હોય છે સાહેબ અંતરમાં વાલી દીકરી હોય છે આજનો આ પ્રસંગ ખૂબ ગહન પ્રસંગે દીકરી વિદાયનો આજે માં રૂકમણીને વિદાય થયા આ છેલ્લા બે ત્રણ દિવસો તો બસ માત્ર વિદાયના જ પ્રસંગ સવારમાં ભગવાન કૃષ્ણ ગોકુળથી મથુરા ગયા અત્યારે રૂકમણી જ ગયા આવતીકાલ બપોરે અમારે તમારા વચ્ચેથી જવાનું ઠાકોરજીને લઈને પણ ખેર હજી આવતીકાલ બપોર સુધીનો પ્રસંગ આપણે હાથમાં છે શા માટે દુઃખને અનુભવીએ આનંદની અનુભૂતિ કરીએ બાકી તો કાલ બપોરે પછી વિસ્ખુટા પડવાનો સમય છે જ એમાં મારું નહીં ચાલે તમારું પણ નહીં ચાલે તો આજના દિવસની કથામાં માં ભગવતી રૂકમણીને પ્રાર્થના કરું ભગવાન ભાગવતજીને ભગવાન દ્વારિકાના નાથને પ્રાર્થના કરું કે હે ભગવાન આજ તમારો આ વિવાહનો કાર્ય અમે અમારા આનંદ માટે કર્યો છે અમારા પ્રસંગની ઉજવણી કરી છે કદાચ આ પ્રસંગની ઉજવણીમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરજો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય ક્યારે માં રૂકમણીને ભગવાન ઠાકોરજી મહારાજ દ્વારિકાના નાથ એટલા આશીર્વાદ આપજો વરસદા પરિવારને કે આજ એમણે આ ભાગવતના માધ્યમથી ભગવાનના લગ્ન કર્યા છે પણ એવા આશીર્વાદ દઈને જાઓ ને કે આ વરસદા પરિવાર વારંવાર આવા ધર્મના મંડપ બંધાવતો રહે અને ધર્મના મંડપને બાંધી અને પોતાના પિતૃઓને રાજી કરતો રહે બાપ વારંવાર આવા ધર્મના મંડપ બંધાવતો રહે એ જ પ્રાર્થના સાથે છઠ્ઠા દિવસની કથાને મારે અહીંયા વિરામ કરવો છે પણ વિરામના સમયે આપ સૌ જ્યારે આ દીકરી વિદાયના પ્રસંગમાં ડૂબી ગયા છો મારે આપ સૌને આનંદની ઓર લઈ જવા છે માટે બે મિનિટ માટે ભાવ સે ગાઈ લઈએ અને થોડી વાર નાચી કૂદી લઈએ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા હરણ છોડ છે એણે મને માયા લગાડી રે ઠાકોરજીને અને રૂકમણીને ખુરશી પધરાવી દો અને તંબે રમવા જાઓ આંગણે સાત દિવસની કથામાં આ દ્વારિકાનો નાથ હું આજે છેલ્લી વાર ગાઉં છું આવતીકાલે હું નહીં ગઈ શકું એટલે જે લોકોને નાચવું છે ને એ આજે નાચી લેજો આવતીકાલે કદાચ દ્વારિકાનો નાથ તમને સાંભળવા મળે ન મળે ખબર નથી મને તમે મને માયા લગાડી મારા વાલા
છોડે છે એણે મને માયા લગાડી Thank you.
રાધે 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 વૃંદાવન મે વૃંદાવન મે વૃંદાવન મે બરસાને મે નંદીપુરા મે નંદગાંવ મે યમુના તટ પે બંસીસુર મે નંદગાંવ મે શાન ઘાટ પે માન ઘાટ પે પ્રેમ ઘાટ પે પ્રેમ સે બોલો ભાવ સે બોલો હમારી પ્યારી સબકી પ્યારી હે રાધે રાધે હે રાધે રાધે હે રાધે 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 सब लोग हाथ
આવો આજના દિવસની કથા અહીંયા વિરામ કરીએ. આજે તો હજી એક અપેક્ષા છે કે આવતીકાલ સવારે 8:30 કલાકે મળીશું, પણ કાલ બપોરે કથા વિરામ થશે ત્યારે કોઈ અપેક્ષાઓ નહીં હોય કે આવતીકાલ સવારે 8:30 કલાકે ફરી પાછા મળીશું. એ જ ભાવના સાથે આપ સૌને મારે ભાવથી ભગવાન ઠાકોરના નામનો ઘોષ કરીએ અને મારા આજના દિવસની કથાને વિરામ કરીએ. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, બાલકૃષ્ણ ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાનજી મહારાજ કી, સદગુરુ ભગવાન કી, આજ કે આનંદ કી. પ્રેમ સે બોલો નમઃ.